આ તરફ ભાવનગરના કરદેજ ખાતે લોકડાઉન જેવી વિકટ આ પરિસ્થિતિમાં પણ સરકારી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ ડિજિટલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી પોતાનો અભ્યાસ કરી રહી છે. લોકડાઉનને કારણે શાળામાં વહેલી રજાઓ પડી જતા અને બાદમાં વેકેશન જાહેર થતા બાકીનો અને હાલનો તેમનો કોઈ અભ્યાસક્રમ છૂટી ન જાય તે માટે શિક્ષકોની મદદથી વિદ્યાર્થિનીઓ મોબાઈલ એપ દ્વારા પોતાનો અભ્યાસ કરીને એક કારગત નીવડી રહી છે. અમારી શાળામાં ઓનલાઈન એક નવો ક્લાસ શરૂ કર્યો છે, તેમાં અમે બધા ઓનલાઈન વાલી મિટિંગ હાથ કરી. તેમાં બધા 50-40 વાલીઓ એમાં જોડાય છે અને સરનો વોટ્સઅપ નંબર ઉપર સાહેબ લિંક મોકલે છે, જેમાં અંગ્રેજી અને ગુજરાતી જેવા બધા વિષયોની લિંક મોકલે અને એમાં તમે અમે એવી લિંક ઉપર અમે ક્લિક કરી અને એમાં લિંક ઉપર ક્લિક કરીને અમે પરીક્ષા આપીએ છીએ અને અમે પરીક્ષા આપીને જે બધી શાળાનું ભણતર અધૂરું છે પણ અમારી શાળાનું નથી, કારણ કે સર અમને દરરોજ નવી નવી લિંક મોકલી અને નવું નવું અભ્યાસ કરાવે છે અને અમે પણ પાછળ નથી રહેતા. બધી શાળાનું ભણતર બંધ છે પણ અમે તે ઘર બેઠા પરીક્ષા આપી શકીએ છીએ. છેલ્લા કેટલાક સમયથી આજે કોરોનાની મહામારીના લીધે આખા વિશ્વ ગુજરાત અને ભારતમાં જે હાલાકી પેદા થઈ છે એના અનુસંધાને કરદેશ શાળાના બાળકોનું શિક્ષણ બગડે નહીં એવા હેતુથી અમે સૌ પ્રથમ એક ઇનિશિયેટિવ પ્રયાસ કર્યો છે કે ઘરે બાળકો પોતાના મોબાઈલથી જોડાય અને ડિજિટલ ક્લાસ અમે શરૂ કર્યા છે, જેમાં બાળકો એન્ડ્રોઇડ એપ્લિકેશનથી પોતાના યુઝર નેમ પાસવર્ડથી જોડાઈ શકે અને દરરોજ સાંજે 8-9 વાગે એ અમારા ડિજિટલ સેશનનો લાભ લે અને ઘરે બેઠા ડિજિટલ ક્લાસથી એમને ભણાવવામાં આવી રહ્યું છે. બાળકો અને વાલીઓ છે એ ખૂબ મોટી સંખ્યામાં આ પ્રયાસની સાથે જોડાઈ રહ્યા છે અને બાળકો ઘરે બેઠા ભણી રહ્યા છે, એટલે એક ભાષા શિક્ષક તરીકે અને બાળકોના આ વેકેશનના સમયનો સદુપયોગ કરવાના એક માધ્યમથી બાળકોની સાથે આ ડિજિટલ સ્વરૂપે મળવાનું થાય છે એનો વિશેષ આનંદ અને ગૌરવ છે અને વાલીઓ અને બાળકો તરફથી જે ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે અને આમાં જોડાઈ રહ્યા છે, ઘરે બેઠા શિક્ષણ મેળવી રહ્યા છે, પોતાના જ્ઞાનમાં વધારો કરી રહ્યા છે, એ માટે મારી જાતને ખૂબ હું ભાગ્યશાળી અને ધન્ય માનું છું.